पेज नंबर 86 उदाहरण नंबर 4 ऊंडी વેચાણ શરૂ કરવામાં આવે ત્યારે રોહિતે 55,000 નો માલ વિરાટને 1516 શાક પર વેચ્યો. પહેલા વેચનાર છે એના ચોપડે આપનું લખવાની. રોહિતે કોને માલ વેચેલો છે? વેચનાર કોણ ગણાશે? રોહિત ગણાશે. તો પહેલા કોને ચોપડે આપનું લખવાની? ટાઈટલ લખવાશે રોહિતના ચોપડે. કઈ તારીખે માલ વેચેલો છે? 1-5-2016. તો તારીખ ના ખાનામાં લખવાશે 1-5-2016. કોને માલ વેચેલો છે? વિરાટ લેનાર. લેનાર નું ખાતું વિરાટ ખાતે ઉધાર. કેટલા નો માલ વેચેલો છે? તો રકમ માં લખીશું આપણે 55,000. માલ ઉધાર વેચેલો છે એટલે વ્યક્તિના નામનું ખાતું સામેની બાજુ આવશે ઉધાર. આગળ તે જ દિવસે 2 માસની મુદ્દતની હુંડી રોહિતે વિરાટ પર લખી. તે જ દિવસે એટલે કઈ તારીખ? 1516. કોણે હુંડી લખી? રોહિતે લખી. લખનારની લેણી હુંડી લખો એટલે સામે વાળો સ્વીકારી પાછી આપે એટલે લેણી હુંડી આવે. લેણી હુંડી આવે તો લખાશે આ હુંડી 6-5-16 ના રોજ શિખર ને વેચાણ શેરો કરી આપી. આપણની પાસે હુંડી હતી એ આપણે કોને આપી દીધી? શિખર. આપણે શિખર ને લેણી ઊંડી આપી દીધી. કઈ તારીખે? 6-5-2016. આપણે શિખર ને લેણી ઊંડી આપી દીધી. શિખર આપણી પાસેથી લેણી ઊંડી લઈ જાય તો એને કહેવાય લેનાર. લેનાર નું ખાતું શિખર ખાતે શું આપીએ છીએ આપણે? આવશે 55,000. એની પછી પાકતી તારીખે રકમ ચૂકવાઈ ગઈ, જરૂરી આમદન લખો. વેચનારના ચોપડે લખાઈ ગઈ. હવે બોલો કોના ચોપડે લખીશો? બંનેના ચોપડે લખેલી છે. રોહિત પછી લખીશો વિરાટના ચોપડે. પહેલી આમદન ઉપર વેચાણ નો વ્યવહાર છે. અહીંયા શેનો આવશે? 1-5-2016. માલ ખરીદો એટલે માલ આવે. ખરીદ ખાતે કોને માલ વેચેલો છે? તો લખાશે તે રોહિત ખાતે જમા. રકમ 55,000. ચલો ઉપર તો લેણી હુંડી લખેલી છે, અહીંયા હવે દેવી હુંડી સ્વીકારી. તારીખ આવશે 1-5-16. દેવી હુંડી આપણે સ્વીકારી તો સ્વીકારીને આપણી પાસે રાખીએ? આપણે પાછી આપી દઈએ. પાછી આપી દઈએ દેવી હુંડી જાય. જાય તો જમા. કોની આપીએ આપણે? રોહિતને. તો લખાશે રોહિત ખાતે ઉધાર, દેવી હુંડી ખાતે જમા. રકમ
અન્ડરલાઈન કરો, બે માસની મુદ્દતની હુંડી. બે માસની મુદ્દત એટલે કેટલી મુદ્દત એ ધ્યાનથી સમજજો. કઈ તારીખ છે? એક છે, એક પાંચ, પાંચ પછી છ, છ પછી સાત, સાતમો મહિનો થયો. છૂટના દિવસ કેટલા? પહેલી તારીખ પછી બે, ત્રણ, ચાર. તારીખ આવશે ચાર સાત બે હજાર સોળ. તારીખ લખાશે ચાર સાત બે હજાર સોળ. પાકી તારીખે નાણા ચૂકવી દીધા. લખાશે દેવી હુંડી ખાતે ચૌદ દસ સોળ જાહીર ખાન પર લખી. બોલો હુંડી નો લખનાર કોણ? લખનાર કોણ છે? હરભજને લખેલી છે. તો પહેલા એના ચોપડે આમનું હરભજનના ચોપડે આમનું. કઈ તારીખે લખેલી છે? ચૌદ દસ બે હજાર હરભજને લખી. લખનારની હુંડી લખો, સામેવાળો સ્વીકારીને પરત આપે. આપણી પાસે લેણી હુંડી આવે આવે તો લેણી હુંડી ખાતે કોણ આપે છે? રકમ ચોવીસ હજાર પાંચસો. એની પછી જાહીર ખાને આ હુંડી સ્વીકારીને પરત. દસ બાર સોળ ના રોજ હરભજને આ હુંડી બેંકમાં વસૂલાત માટે મોકલી. કઈ તારીખ? બેંકમાં હુંડી વસૂલાત માટે મોકલો. તો આપણી પાસે હુંડી આવે કે હુંડી જાય? હુંડી જાય તો બેંકમાં વસૂલાત માટે મોકલો. ત્યારે ઉધાર શું થયો? તો બેંક મારફત હુંડી વસૂલાત ખાતે ઉધાર. તો લખાશે બેંક મારફત હુંડી વસૂલાત વસૂલાત ખાતે બદલામાં આપણે શું આપવાનું છે? તે લેણી હુંડી ખાતે જમા. રકમ ચોવીસ પાંચસો. એની પછી પાકી તારીખે જાહેર ખાને આ હુંડીની રકમ બેંકે કમિશન કેટલું લીધું? બસો ને પિસ્તાલીસ. બંનેના ચોપડે આમનો લખો. હવે બેંકે કમિશન લીધેલો છે બસો પિસ્તાલીસ. બેંક કમિશન આપણે આ હુંડીને બેંકમાં વસૂલાત માટે મોકલી તો બેંકે વસૂલ કરીને આપી, પણ બેંકે કમિશન કેટલું લીધું? બસો પિસ્તાલીસ. કમિશન આપણા માટે શું કહેવાય? ટોટલ હુંડી કેટલાની હતી? બેંકે કમિશન કેટલું લીધું? બાદબાકી કરો. ચોવીસ હજાર બસો પંચાવન. બેંક આપણને કેટલા આપશે? ચોવીસ બસો પંચાવન. આપણા ખાતામાં પૈસા આવે આવે તો બેંક ખાતે ઉધાર, બેંક કમિશન ખાતે ઉધાર. આ હુંડી વસૂલાત માટે ઉધાર કરેલી એ શું કરવાની? જમા. એની તારીખ કઈ આવશે? કેટલા માસની છે? બે માસની. તો દસ પછી અગિયાર અને બાર. છૂટના કેટલા દિવસ? સત્તર બાર સોળ. આપણા ખાતામાં પૈસા આવે કયું ખાતું ઉધાર કરાય? કમિશન આપણા માટે શું કહેવાય? ખર્ચનું ખાતું ઉધાર. બેંક કમિશન ખાતે ઉધાર. જમા સહિત તે બેંક મારફત
ઊંડી વસુલાત ખાતે ઊંડી વસુલાત ખાતે બેંક મારફત ઊંડી વસુલાત ઉધારશે એટલો જમા 24,500 બેંક કમિશન કેટલો થયો 642 બાદબાકી 24,255 કોના ચોપડે આમનો લખી આપણે હવે ઝહીર ખાન ના ચોપડે આમનો ફરીથી કે વેચાણમાં છે નહીં ગયા વખતે શું આવેલો હતો લેણી આ વખતે શું આવશે તારીખ 14/10/100 દેવી ઊંડી આપણે સ્વીકારીએ તો આપણી પાસેથી દેવી ઊંડી જાય તો જમા ઉધાર કોનું ખાતું કરીશું લખાશે અર્ધજન ખાતે ઉધાર તે દેવી ઊંડી ખાતે જમા રકમ 24,500 એની પછી શેની અમનોન છે ઊંડી વસુલાત માટે બેંકમાં મોકલી આપણે દેવી ઊંડી વસુલાત માટે બેંકમાં મોકલી શકીએ ના પાક્તી તરીકે નાણા મળ્યા હવે આમાં આપણને નાણા મળે કે આપણે ચૂકવવાના હોય ચૂકવવાની એક જ અમનોન આવે બોલો કઈ દેવી ઊંડી ખાતે ઉધાર તે બેંક ખાતે પાક્તી તારીખ કઈ 24,500 આમાં પેલે કમિશન વાળી કેમ આમનું ન આવી આમાં કમિશન કેમ ન આવી રીત બદલાય છે એટલે આમનું નવી આવશે